नमस्कार जी 24 કલાકમાં આપનું સ્વાગત છે બપોરના મોટા સમાચારો સાથે હું છું નિધિ શરૂઆત મહત્વના સમાચાર સાથે વડોદરાના ડભોઈમાં ઝડપાયો છે નકલી ડોક્ટર જિલ્લા અસ્તુજીએ બોગસ તબીબને ઝડપી પાડ્યો છે બાતમીના આધારે અસ્તુજીએ પાર પાડ્યો આ સમગ્ર ઓપરેશન ધોરણ 10 પાસ ડોક્ટર કરતા હતા દર્દીનો ઈલાજ દુધિયાપીર અને ડેપો વિસ્તારમાં પોતાનું ક્લિનિક ચલાવતા હતા શુભાન શેખ અને શંકર વિશ્વાસ નામના શખ્સની ધરપકડ કરી દેવામાં આવી છે વધુ માહિતી સાથે સંવાદદાતા ચિરાગ જોડાઈ ગયા છે ફોનલાઈન પર ચિરાગ જાણવા માંગીએ છીએ વધુ એક નકલી ડોક્ટર ઝડપાયા છે શું માહિતી બિલકુલ નિધિ જે પ્રકારથી હાલ કોરોનાની મહામારી ચાલી રહી છે જેને લઈને જે તબીબો છે એની ખોટ વર્તાઈ રહી છે ત્યારે ડભોઈમાં એક અજીબો ગરીબ કિસ્સો સામે આવ્યો છે જેમાં જે ડિગ્રી વગરના ડોક્ટર એસઓજીએ બાતમીના આધારે પાર પાડ્યા છે અને આ બે ડોક્ટરો છે જે ડિગ્રી વગરના છે એમને ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે પરંતુ મહત્વનો સવાલ એવો થાય છે કે આ જે તબીબો છે એક ધોરણ 10 પાસ છે અને બીજો ધોરણ 12 પાસ છે એટલે કે અત્યાર સુધી છેલ્લા 5-7 વર્ષ પહેલા ત્યારથી જ આ લોકો જે દર્દીઓ છે તેની ટ્રીટમેન્ટ કરતા હોય છે જેને લઈને હાલ આ તમામ જે લોકો છે એની ધરપકડ કરવામાં આવી છે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે જી ચિરાગ પૂરી માહિતી માટે આભાર તો વડોદરાથી આ મોટા સમાચાર સામે આવી રહ્યા છે જ્યાં બોગસ તબીબ ઝડપાયા છે બે વ્યક્તિઓને ઝડપી પાડવામાં આવ્યા છે બે નકલી ડોક્ટર ડોક્ટર બનીને લોકોનો ઈલાજ કરવા સારવાર કરવાનો દાવો કરતા હતા જો કે બાતમીના આધારે ઓપરેશન હાથ ધરાયું અને અસ્તુજીએ ઝડપી પાડ્યા છે આ બંને નકલી ડોક્ટરને પંચમહાલની વાત કરીએ પંચમહાલમાં શહેરાના બોરિયાવી પાસે પાનમ નદીમાં હોડી ડૂબી હોવાના અહેવાલ સામે આવી રહ્યા છે 17 કલાક બાદ નાવિક રમેશનો પણ મૃતદેહ મળી આવ્યો છે એસડીઆરએફની ટીમે નદીમાંથી નાવિકનો મૃતદેહ બહાર કાઢ્યો નદીમાં ડૂબી ગયેલા ચારે લોકોના મૃતદેહ મળી આવ્યા છે હોડીમાં સવાર ચાર લોકોના પાણીમાં ગરકાવ થવાથી મોત થયા છે માતા પિતા પુત્રી સહિત નાવિકનું પણ ડૂબી જવાથી મોત થયું છે એક જ પરિવારના 3 લોકોના મોત થતા પરિવારમાં શોકનો માહોલ જોવા મળ્યો સ્થાનિક તરવૈયાઓની મદદથી મોડી રાત્રે 3 મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા હતા હોડીમાં સવાર લોકો મોરવાના ગાજીપુરથી બોરિયાવી જઈ રહ્યા હતા અને તે દરમિયાન ગત મોડી સાંજે આ દુર્ઘટના ઘટી બંને ગામ વચ્ચે વર્ષોથી હોડીમાં બેસી આવન જાવન કરે છે લોકો મૃતક પતિ સુરેશભાઈની ઉંમર 28 વર્ષ છે માતા રિંકુબેનની ઉંમર 26 વર્ષ જ્યારે કે પુત્રી ભાવિકાની ઉંમર માત્ર 3 વર્ષની હતી આ સમગ્ર દુર્ઘટનામાં અત્યાર સુધી મૃત્યુઆંક 4 પર પહોંચ્યો છે વધુ માહિતી સાથે સંવાદદાતા જયેન્દ્ર જોડાઈ ગયા છે જયેન્દ્ર જાણવા માંગીએ છીએ ગઈકાલે સાંજે મોડી રાતની આ દુર્ઘટના એક હોડી હતી તે ડૂબી હતી અત્યારે હાલ શું અપડેટ સામે આવી રહ્યા છે શું કામગીરી આપણે વાત કરી ખૂબ જ દુઃખદ કહી શકાય તેવી ઘટના ગઈકાલ સાંજના રોજ ઘટી હતી જ્યાં ગાજીપુરથી લગ્ન પ્રસંગ પતાવીને એક પરિવાર જે છે તે હોડીની અંદર પોતાના વતન સહેરા તાલુકાના બોરિયાવી ગામે જઈ રહ્યું હતું જે દરમિયાન એક હોડી નાવની અંદર જઈ રહ્યા હતા જે નાવ વચ્ચે જ પલટી જતા તેની અંદર સવાર નાવિક સહિતના એક જ પરિવારના જે 3 લોકો હતા કુલ મળી 4 લોકો પાણીની અંદર ગરકાવ થયા હતા આ તમામના મોત થઈ ચૂક્યા હતા અને સ્થાનિક તરવૈયાઓ છે અને પોલીસની ટીમે જે છે ગઈકાલ રાત્રે માતા પિતા અને પુત્રીની જે લાશો છે તેમને બહાર કાઢી હતી પરંતુ જે નાવિક હતો તેને લાશ ગઈકાલ રાતના નહોતી મળી જેને લઈ આજે વહેલી સવારથી જે એસડીઆરએફની ટીમ છે તે આ નાવિકની જે લાશ છે તેની શોધખોળ કરી રહી હતી અને લગભગ 3-4 કલાકની ભારે જહેમત બાદ એસડીઆરએફની જે ટીમ છે તેને આ નાવિકની લાશને પણ શોધી કાઢી હતી એટલે આ દુઃખદ ઘટનાની અંદર હવે જે 4 લોકો નાવડીની અંદર સવાર હતા ચારે ચારના મોત થઈ ચૂક્યા છે આજે પરિવાર છે તે એક જ પરિવાર છે એક જ માતા પિતા અને પુત્રી સહિતના જે લોકો છે તેના મોત થયા છે એક નાવિકનું મોત થયું છે જે લોકો છે લગ્ન પ્રસંગ પતાવીને પોતાના વતન જતા હતા અને વર્ષોથી આ લોકો એકબીજાના ગામ માટે જવા માટે નાવડીનો ઉપયોગ કરે છે ટ્રાન્સપોર્ટેશન માટે આ એકમાત્ર સાધન છે જેથી તેઓ નાવડીની અંદર જતા હતા તે દરમિયાન આ દુર્ઘટના ઘટી હતી જી જી બિલકુલ આભાર પૂરી માહિતી માટે જયેન્દ્ર તો હાલ તો 4 પર મૃત્યુઆંક પહોંચ્યો છે 17 કલાક બાદ ચારે ચાર લોકોના મૃતદેહને બહાર કાઢવામાં આવ્યા છે આગળ વાત કરીએ ભાવનગરમાં રવિવારી બજારમાં ભીડ ઉમટી કોરોનાના નિયમો ભૂલી ખરીદી માટે ઉમટ્યા છે લોકો માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સના નિયમો પણ ભૂલાયા છે
છૂટછાટમાં રવિવારી બજારમાં નિયમોના ધજાગરા ઉડ્યા. ભાવનગરમાં ભીડ એકઠી થતા સંક્રમણ વધવાનો ભય વ્યાપેલો છે. હાલ સરકારે સવારે 9 થી બપોરે 3 વાગ્યા સુધી વેપાર ધંધા માટે છૂટછાટ આપી છે, પરંતુ ભાવનગરમાં રવિવારી બજારમાં લોકો કોરોનાને આમંત્રણ આપતા હોય તેવું લાગી રહ્યું છે. કોરોના ન હોય તેવી રીતે લોકો ખરીદીમાં વ્યસ્ત જોવા મળ્યા. માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સનો પણ બજારમાં અભાવ જોવા મળ્યો હતો. ત્યારે આ ભીડ જોતા ભાવનગરમાં ફરી સંક્રમણ વધે તો નવાય નહીં. ત્યારે સવાલ એ થાય છે કે કેમ લોકો નિયમોને ભૂલી જાય છે, કેમ લોકો કોરોનાની ગંભીરતાને નથી સમજતા. શું ભીડ એકઠી કરી કોરોનાની ત્રીજી લહેરના આમંત્રણ આપવા માંગે છે આ લોકો? શું છૂટછાટમાં નિયમોનું પાલન નથી કરવાનું? નિયમો બનાવ્યા છે તો પાલન કેમ નથી કરાવતા? વધુ માહિતી સાથે સંવાદદાતા નવનીત જોડાઈ ગયા છે. નવનીત, કોરોના હજુ આપણી વચ્ચેથી ગયો નથી, તેની વચ્ચે ભાવનગરમાંથી જે ભીડ સામે આવી છે રવિવારી બજાર દરમિયાનની ખૂબ જ ગંભીર બાબત કહી શકાય, તંત્ર દ્વારા શું કોઈ કામગીરી કોઈ કાર્યવાહી કરાય છે ખરી નવનીત? ચોક્કસ નિધિ, જણાવી દો કે ભાવનગરની જે આજે મેઇન જે રવિવારી બજાર છે તેની અંદર પુષ્કળ પ્રમાણમાં જે ભીડ જોવા મળી છે. ખાસ કરીને વાત કરું તો કોરોનાની જે બીજી લહેર છે એ પણ હજી સમાપ્ત થતી છે, ત્યારે ત્રીજી લહેરને અત્યારે આમંત્રણ આપતા હોય એ રીતના રવિવારી બજાર છે. એની અંદર લોકોની ખૂબ જ મોટી ભીડ જોવા મળી રહી છે. એક રીતે કહી શકાય કે લોકો હાલ હજી કોરોનાને ભૂલી ચૂક્યા એવું લાગી રહ્યું છે, કારણ કે માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સનો એ અભાવ જોવા મળી રહ્યો છે. લોકો જે રીતના ઉમટી પડ્યા છે એ રીતના જોવા જઈએ તો તંત્ર દ્વારા કોઈ પણ જાતની કાર્યવાહી કરવામાં નથી આવતી. ખાસ કરીને વાત કરું તો પોલીસનો પણ કોઈ જાતનો બંદોબસ્ત હાલ ભીડ બજારોની અંદર જોવા નથી મળી રહ્યો, કારણ કે લોકો જે રીતના ઉમટી રહ્યા છે તેને રોકવાનું કોઈ નથી જોઈ રહ્યું. પરંતુ લોકોએ પણ સમજવાની જરૂર છે, કારણ કે કોરોના દિન પ્રતિદિન વકરી રહ્યો છે, હજી ત્રીજી લહેર આવવાની બાકી છે. સરકાર પણ વારંવાર વિનંતી કરી રહી છે, સાથે જી મીડિયા પણ વારંવાર લોકોને અપીલ કર્યું છે કે ઘરમાં રહો, સુરક્ષિત રહો અને કોરોનાથી બચવા માટે માત્ર એક જ ઉપાય છે, માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સનું જાળવણી કરો. જી બિલકુલ નવનીત, પૂરી માહિતી માટે આભાર. તો જી 24 કલાક પહેલેથી જ તમામ લોકોને અપીલ કરતું રહ્યું છે અને જે પ્રકારની પરિસ્થિતિમાંથી પૂરું ગુજરાત નીકળ્યું છે અને ભાવનગરમાં પણ કોરોનાનો કહેર હતો તેની વચ્ચે જો થોડી છૂટછાટ મળે છે અને તેનો આ રીતે આપણે ઉપયોગ કરીએ છીએ તો પછી સવાલ ઉઠવા સ્વાભાવિક છે. અને હવે વાત કરીશું 18 વર્ષથી ઉપરના તમામ લોકોને વેક્સિનેશન વિશે. અમદાવાદના જીએમડીસી ગ્રાઉન્ડમાં ડ્રાઈવ થ્રુ વેક્સિનેશન ચાલી રહ્યું છે, જેમાં ત્રીજા દિવસે રસી લેવા માટે લોકોની ઓછી લાઇન જોવા મળી હતી. અપોલો જીએમડીસી ગ્રાઉન્ડમાં ડ્રાઈવ થ્રુ વેક્સિનેશન 1,000 રૂપિયામાં રસી આપી રહ્યું છે, જેમાં અત્યાર સુધીમાં 2,000 લોકોએ રસી લીધી છે. દરરોજ 700 જેટલા લોકો પોતાના વાહનમાં બેસીને રસી લે છે. મહત્વનું છે કે પેઇડ વેક્સિનેશન શરૂ કર્યાના પ્રથમ 2 દિવસમાં મોટી સંખ્યામાં લોકોની લાઇનો જોવા મળી હતી. ખાનગી હોસ્પિટલ દ્વારા 1,000 રૂપિયા લઈ ઓન ધ સ્પોટ રજીસ્ટ્રેશન કરીને લોકોને રસી આપવામાં આવી રહી છે, ત્યારે કોરોના સામે જંગ લડવા માટે 1,000 રૂપિયા ચૂકવી લોકો ડ્રાઈવ થ્રુ વેક્સિનેશનનો લાભ લઈ રહ્યા છે. કોરોના સામે જંગ લડવા એકમાત્ર રસીકરણ જ ઉપાય છે, જેથી લોકો વહેલી તકે રસી લઈને આ જંગમાં ભાગીદાર બની રહ્યા છે. અમદાવાદ જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે વેક્સિનેશન ડ્રાઈવ થ્રુ શરૂ કરવામાં આવી છે. એપિલો હોસ્પિટલના સહયોગથી આ કહી શકાય કે વેક્સિનેશન ડ્રાઈવ થ્રુ શરૂ કરવામાં આવી છે. એપોલો દ્વારા 1,000 રૂપિયા ચાર્જ લઈ અને દરેક વયના લોકોને વેક્સિન આપવામાં આવી રહી છે. ઓનલાઈન રજીસ્ટ્રેશન ન હોય તો સ્થળ ઉપર જ રજીસ્ટ્રેશન કરવામાં આવી રહ્યું છે અને અહીંયા વેક્સિનેશનની કામગીરી થઈ રહી છે. ઓછી લાઇન સાથે લોકો વેક્સિન લઈ રહ્યા છે. જ્યારે નવું વેક્સિનેશન ડ્રાઈવ થ્રુ શરૂ થઈ અમદાવાદમાં અનેક સ્થળો ઉપર ડ્રાઈવિંગ નિકોલ ત્યારે લોકોની લાંબી ભીડ જોવા મળતી હતી, પરંતુ અત્યારે હાલ ઓછી લાઇન સાથે લોકો વેક્સિન લઈ રહ્યા છે. વેક્સિન લીધા બાદ તેમને 20 થી 30 મિનિટ સામે ઓબ્ઝર્વેશન રૂમ જે તૈયાર કરવામાં આવ્યો છે ત્યાં બેસવા માટેનું કહેવામાં આવે છે. વેક્સિનેશન ડ્રાઈવ થ્રુનો ઉદ્દેશ એ જ હોય છે કે લોકો સરળતાથી પોતાની કારમાં કે પોતાના વ્હીકલ ઉપર બેસી અને વેક્સિનની જે લાઇન છે તેમાં ઊભા રહે અને ગરમીનો પણ તેમને અનુભવ ન થાય તે માટે આ વ્યવસ્થા કરવામાં આવતી હોય છે. એપોલોના જે માર્કેટિંગ સ્ટાફ છે એમની સાથે જ વાત કરીશું. આપનું નામ શું છે? સંદીપ જોશી, ડીજીએમ અપોલો હોસ્પિટલ્સ. સંદીપભાઈ, ખાસ કરીને જો વાત કરીએ તો કઈ રીતની વ્યવસ્થા છે, કેટલા લોકો અહીંયા રાખવામાં આવ્યા છે, કેટલા ડોમ તૈયાર કરવામાં આવે? એટલે છેલ્લા 3 દિવસથી અહીંયા અમારો સ્ટાફ કાર્યરત છે, જેણે અત્યાર સુધી આઈ થિંક 2,000 જેટલી વેક્સિન્સ પ્રોવાઈડ કરેલી છે. આજે પણ 100 જેટલી વેક્સિન્સ અત્યાર સુધીમાં પ્રોવાઈડ કરી દીધેલી છે.
એકલ લોકલ ગાડી આવતી રહે છે, કારણ કે આજનો રવિવારનો સમય છે એટલે બધી ગાડીઓ સાંજના 9 થી 5 સુધી સ્ટાફ કાર્યરત હોય છે. લગભગ 60 જેટલો સ્ટાફ, સિક્યુરિટી, નર્સિંગ સ્ટાફ, એડમિન સ્ટાફ બધા થઈને અહીંયા આ જીએમડીસી ગ્રાઉન્ડમાં અત્યારે સેવા આપી રહ્યા છે. અને જેના દ્વારા શું થઈ રહ્યું છે, એકદમ સ્મૂથ પ્રોસેસ ચાલી રહી છે. રજિસ્ટ્રેશન્સની બી પ્રક્રિયા એકદમ સરળ રાખવામાં આવેલી છે. અને એના પછીનું ડોમ છે જે વેક્સિનેશન્સ કરવામાં આવે છે નર્સિંગ સ્ટાફ દ્વારા. ગવર્મેન્ટના દ્વારા આપેલી બધી જ ગાઈડલાઇન, એમ્બ્યુલન્સ, ડૉક્ટરની વ્યવસ્થા અને ઓબ્ઝર્વેશન રૂમ, એ બધું જ સિક્યુરિટી સ્ટાફ અને નર્સિંગ સ્ટાફ બધા સાથે રહીને લોકોને કરાવી રહ્યા છે. કેટલો ચાર્જ લેવામાં આવી રહ્યો છે? 1000 રૂપિયા વેક્સિનેશન્સનો ચાર્જ લેવામાં આવે છે. કોવિશિલ્ડ વેક્સિન્સ આપણે અત્યારે અહીંયા પ્રોવાઈડ કરી રહ્યા છીએ. દરરોજ 700 લોકો વેક્સિન્સ લઈ રહ્યા છે અને છેલ્લા 3 દિવસથી આપણે 650 વેક્સિન્સ આપી રહ્યા છીએ. 3 દિવસથી આ જીએમડીસી ગ્રાઉન્ડ પર વેક્સિનેશન ડ્રાઈવ થ્રુ શરૂ કરવામાં આવી છે. અંદાજે 700 લોકો દરરોજના વેક્સિન લેતા હોય છે. જોકે કહી શકાય કે ઓછી ભીડ સાથે આ વેક્સિનની કામગીરી અત્યારે હાલ ચાલી રહી છે. 60થી વધુ લોકોનો સ્ટાફ અહીંયા કાર્યરત છે. કેમેરામેન શૈલેષ સાથે આશકા જાની, ઝી મીડિયા, અમદાવાદ. સમાચારમાં આગળ વધીએ. આજે રવિવાર હોવાને કારણે અમદાવાદના મોટાભાગના વેક્સિનેશન સેન્ટર પર ઓછા લોકોની હાજરી જોવા મળી. રાજ્ય સરકારે કરેલી વ્યવસ્થા પ્રમાણે 18 થી 45 વર્ષના લોકો માટે વેક્સિનની કામગીરી કરવામાં આવી રહી છે, જેમાં અમદાવાદના દરેક સેન્ટર પર સામાન્ય દિવસોમાં લાઇન લાગે છે. પણ આજે રવિવાર હોવાને કારણે લાઇનો નથી લાગી અને મોટાભાગના વેક્સિનેશન સેન્ટર ખાલી જોવા મળી રહ્યા છે. આજે સવારે સેન્ટર ખુલવાની સાથે 200 વેક્સિનના ડોઝમાંથી 120 લોકોને વેક્સિન આપી દેવામાં આવી છે. પરંતુ રવિવારનો દિવસ હોવાથી બપોરના સમયે સેન્ટરો સાવ ખાલી ભાસી રહ્યા છે. ઝી 24 કલાક તમામ દર્શકોને અપીલ કરી રહ્યો છે કે તમારો વારો આવે ત્યારે વેક્સિન લો અને કોરોનાને ભગાવો. 18 થી 45 વયના લોકો માટે જે વેક્સિનની વ્યવસ્થા અમદાવાદની દરેક સ્કૂલમાં કરવામાં આવી છે સરકાર દ્વારા, પરંતુ આજે રવિવારનો દિવસ છે, સ્કૂલો ઉપર લોકોની ભીડ નથી. સામાન્ય દિવસમાં લાંબી લાઇનો જોવા મળતી હોય છે, પરંતુ આજે એ લોકોની કોઈ પણ લાઇન નથી. એકલ દોકલ વ્યક્તિ આવી અને વેક્સિન લઈ રહ્યા છે. જે નિયમ પ્રમાણે વેક્સિનેશનની કામગીરી હોય તે અત્યારે હાલ ચાલુ રાખવામાં આવી છે, પરંતુ લોકો રવિવાર છે માટે વેક્સિન લેવા નથી આવી રહ્યા. જે રીતે વાત કરીએ, સવારથી કેટલા વાગ્યાથી શરૂ કરવામાં આવે છે, કેટલા લોકોએ અત્યાર સુધી વેક્સિન લીધી, વાત કરીશું. શું નામ છે આપનું? રાજેશભાઈ. આપ અહીંયા કઈ ડ્યુટી કરો છો? અહીંયા MPW તરીકે. અત્યાર સુધી કેટલા લોકોએ આજના દિવસમાં વેક્સિન લીધી અને રોજ કેટલા લોકો લેતા? રોજના 200 લોકોનો સ્લોટ છે. 200 લોકો અત્યાર સુધીમાં 120 લોકોએ લઈ લીધી છે વેક્સિન આજના દિવસમાં. સવારથી લોકોની? સવારથી. અચ્છા, અત્યારે કોઈ ભીડ નથી? ભીડ નથી. 200 લોકોનો સ્લોટ હોય છે, એમાં 120 લોકોએ અત્યારે લઈ લીધી છે. રવિવારના કારણે અત્યારે હવે ભીડ નથી? હા, રવિવારના કારણે નથી. લોકો સવારે, વહેલી સવારે, રવિવારની રજા હોય છે એટલે વહેલી સવારે લોકો આવતા હોય છે, અને ત્યારે અહીંયા આ સેન્ટરની જો વાત કરીએ તો 200 રસીનો સ્લોટ આપવામાં આવે છે, જેમાંથી 120 લોકોએ રસી વહેલી સવારથી જ લઈ લીધી છે. જ્યારે કામગીરી શરૂ થાય છે 9:30 ત્યારથી જ લોકો લાઇનમાં ઊભા હતા અને રસી લઈ લીધી છે. પરંતુ અત્યારે હાલ જે કહી શકાય, એક પણ વ્યક્તિ રસી લેવા નથી માટેની કોઈ લાઇન નથી. એટલે સામાન્ય દિવસો કરતાં રવિવારે ભીડ ખૂબ ઓછી હોય છે. લોકો સવારે વહેલા આવીને રસી લેતા હોય છે. કેમેરામેન શૈલેષ સાથે આશકા જાની, ઝી મીડિયા, અમદાવાદ. અને હવે વાત મોદી સરકારના 7 વર્ષ વિશે. કેન્દ્રમાં ભાજપના નેતૃત્વવાળી એનડીએ સરકારને આજે 7 વર્ષ પૂર્ણ થયા છે. તેવામાં પ્રધાનમંત્રી મોદીએ આજે કરેલી મન કી બાતમાં કહ્યું છે કે આજે 30મી મે છે અને સંયોગ છે કે આજે આ સરકાર 7 વર્ષ પૂરા કરવા જઈ રહી છે. સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ મંત્ર પર આ દેશ ચાલી રહ્યો છે અને દેશ સેવામાં દરેક ક્ષણે સમર્પિત ભાવથી દરેક કામ કરી રહી છે. પીએમ મોદીએ વધુમાં કહ્યું કે જ્યારે આપણે એ જોઈએ છીએ કે હવે ભારત બીજા દેશોના દબાણમાં આવીને નથી ચાલતું, તો ખૂબ જ ગર્વની લાગણી અનુભવાય છે. જ્યારે આપણે જોઈએ છીએ કે ભારત સામે ષડયંત્ર કરનારાઓને જડબાતોડ જવાબ આપવામાં આવે છે, તો આપણો આત્મવિશ્વાસ ઓર વધી જાય છે. જ્યારે ભારત રાષ્ટ્રીય સુરક્ષાના મુદ્દે સમાધાન નથી કરતું, જ્યારે આપણી સેનાની તાકાત વધે છે, તો લાગે છે કે આપણે સાચા રસ્તા પર છીએ.
प्रधानमंत्री मोदीए कह्यू कि आ 7 वर्षमां डिजिटल व्यवहारमां भारते दुनियाने नवी दिशा बतावानुं काम कर्युं छे। आजे कण जग्याए आस्थानीथी गणतरीनी सेकंडमां डिजिटल पेमेंट थई शके छे, जे कोरोनाना समयमां खूब ज उपयोगी साबित थई रह्यो छे। આજે સ્વચ્છતા પ્રત્યે દેશવાસીની ગંભીરતા અને સતર્કતા વધી રહી છે। દેશે આ 7 વર્ષમાં જૂના વિવાદો પણ શાંતિથી હલ કરવામાં આવ્યા। પૂર્વોત્તરથી લઈને કાશ્મીર સુધી શાંતિ અને વિકાસનો એક નવો ભરોસો જાગ્યો છે। ભારત દૂસરે દેશો કી સોચ ઓર ઉનકે દબાવ મેં નહીં અપને સંકલ્પ સે ચલતા હૈ તો હમ સબકો ગર્વ હોતા હૈ। जब हम देखते हैं कि भारत अपने खिलाफ साजिश करने वालों को मुंहतोड़ जवाब देता है तो हमारा आत्मविश्वास और बढ़ता है। जब भारत राष्ट्रीय सुरक्षा के मुद्दों पर समझौता नहीं करता, जब हमारी सेनाओं की ताकत बढ़ती है तो हमें लगता है कि हाँ, हम सही रास्ते पर हैं। આ તરફ ગાંધીનગર શહેરમાં ભાજપનો કાર્યક્રમ મોદી સરકારના 7 વર્ષ પૂર્ણ થવા પર કાર્યક્રમ યોજવામાં આવ્યો। મુખ્યમંત્રી રૂપાણી પણ કાર્યક્રમમાં હાજર રહ્યા। ભાજપે સેવા હી સંગઠન અંતર્ગત વિવિધ કાર્યક્રમોનું આયોજન કર્યું છે। કોરોનાકાળના કારણે ભાજપે તમામ ઉજવણીઓ મોકૂફ રાખી હતી અને તેના બદલે સેવાકીય કાર્યોથી લોકો વચ્ચે જવા કાર્યકરોને સૂચના આપી હતી। ગાંધીનગર શહેર ભાજપે જરૂરિયાતમંદોને ફ્રૂટ અને કીટનું વિતરણનું આયોજન કર્યું। વાવલ ગામના 25 લોકોને પ્રતિક રૂપે મુખ્યમંત્રીએ કીટનું વિતરણ કર્યું। મુખ્યમંત્રી રૂપાણીએ પોતાના સંબોધન દરમિયાન કોરોના કાળમાં સરકારે કરેલી કામગીરી અંગે વાત કરી હતી। રાજ્ય સરકારે બીજી લહેરમાં લોકોને કરેલી મદદ અને ગોઠવેલી વ્યવસ્થા અંગે મુખ્યમંત્રીએ વાત કરી હતી। તો ગાંધીનગર મનપાની ચૂંટણી યોજવા અંગે મુખ્યમંત્રી રૂપાણીએ કહ્યું કે ચૂંટણી યોજવા માટેનો આ યોગ્ય સમય નથી। હજુ રાજ્યમાં 2000 જેટલા કેસ નોંધાઈ રહ્યા છે। આગામી સમયમાં ચૂંટણી યોજવા અંગેનો નિર્ણય કરવામાં આવશે। આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ નીચે એનડીએની સરકારને 7 વર્ષ પૂરા થયા છે। કોરોનાનું સંક્રમણને કારણે કોઈ ભવ્ય કાર્યક્રમો ન કરવા ભારતીય જનતા પાર્ટીએ આ નિર્ણય કર્યો છે। સેનેટાઈઝર, માસ્ક, દવા, અનાજ, ફળ, બ્લડ ડોનેશન કેમ્પ એ બધા કરીને સમગ્ર ગુજરાતભરમાં અને આખા દેશમાં શક્તિ કેન્દ્રો સુધી કાર્યક્રમો થાય, વ્યાપક કાર્યક્રમો થાય એ યોજના બનાવીને આજે કાર્યક્રમ થઈ રહ્યા છે। કાર્યકર્તાના નાતે હાજરી આપી છે અને અહીંના લોકોને અનાજ, તેલ, દવા, ફ્રૂટ એનું વિતરણ કરવામાં આવ્યું છે। નહીં, હજુ થોડી વાર છે, કારણ કે હજી પણ ગઈકાલે 2200 કેસ એક દિવસના છે। આપણે જ્યારે ચૂંટણી જાહેર કરી હતી ત્યારે લગભગ 700-800 કેસ એ 1000 કેસ સુધી પહોંચ્યા, એટલે ચૂંટણી પંચે નિર્ણય કરવાનો છે ચૂંટણી ક્યારે કરવી। પરંતુ હું એમ માનું છું કે હજી થોડોક સમયની આવશ્યકતા છે, બધું નોર્મલાઇઝ થશે પછી ચૂંટણી રાબેતા મુજબ થશે। અને હવે વાત સહાયથી કેટલા સંતુષ્ટ ખેડૂતો। તાવતી વાવાઝોડાને કારણે નવસારી જિલ્લામાં ખેડૂતોને મોટું નુકસાન થયું છે। ખાસ કરીને કેરી પકવતા ખેડૂતોની મહેનત પર પાણી ફરી વળ્યું છે। તેવામાં રાજ્ય સરકારે ખેડૂતો માટે સહાયની જાહેરાત કરી છે। બાગાયતી પાકમાં પ્રતિ હેક્ટરે 30,000 m² હેક્ટરની મર્યાદામાં સહાયની જાહેરાત કરવામાં આવી છે। જો કે નવસારી જિલ્લાના ખેડૂતોએ આ સહાયથી નારાજગી વ્યક્ત કરી છે અને ફરી સર્વે કરીને યોગ્ય વળતર ચૂકવવામાં આવે તેવી ખેડૂતોની આશા છે। કેટલાક વિસ્તારોમાં હજુ સર્વે નથી થયો। તાવતી વાવાઝોડાથી નુકસાન અને સામે રાજ્ય સરકારની સહાય પેકેજની જાહેરાત મામલે ખેડૂતોનું શું કહેવું છે તે સાંભળીએ।
તોકટે વાવાઝોડાએ ગુજરાતમાં તબાહી મચાવ્યા બાદ તેનું સર્વે કર્યા બાદ જે છે તે સરકાર દ્વારા 500 કરોડ જેટલા પેકેજની સહાયની જાહેરાત કરવામાં આવી છે, ત્યારે નવસારી જિલ્લાના ખેડૂતો આ પેકેજથી કેટલા સંતુષ્ટ છે તે આપણે તેમની પાસેથી જ જાણીશું. જી, સરકાર દ્વારા જે પેકેજની જાહેરાત થઈ છે, શું કહેશો આપ, કેટલા સંતુષ્ટ છો? હવે અત્યારે એ લોકોએ સંજીવ ખરેખર એ લોકોએ સર્વે કર્યું પણ એ 500 કરોડ જે ફાળવ્યા તે હિસાબે સરકારને આ ખેડૂતોને જે વળતર મળવું જોઈએ તે અમને એવું નથી લાગતું કે અમને પૂરેપૂરું વળતર મળે. તો મારી ગુજરાત સરકારને ખાસ વિનંતી કે યોગ્ય વળતર મળે એ રીતનું આયોજન કરવા અમારી નમ્ર વિનંતી છે. અન્ય ખેડૂત આપણી સાથે જોડાયા, જે આપ જણાવશો જે સરકાર દ્વારા જે પેકેજની જાહેરાત થઈ છે આપ કેટલા સંતુષ્ટ છો એનાથી? એનાથી બિલકુલ સંતુષ્ટ નથી, કારણ કે જે રીતે વાડીની અંદર નુકસાન થયું છે એ રીતે અમને યોગ્ય વળતર મળતું નથી એટલે અમે અસંતુષ્ટ છીએ. આપ જણાવશો કે રીતના સર્વે કરવામાં આવ્યો છે અને કે રીતના વળતર જે સરકારે જે વળતરની જે જાહેરાત કરી છે, જે પેકેજ જાહેર કર્યું છે, કે રીતના આપ કહેશો કે આપ સંતુષ્ટ છો કે નથી? ના, અમે સંતુષ્ટ નથી અને સરકારને એ નિવેદન છે અમારા તરફથી કે પાછું સર્વે થાય ને અમારું યોગ્ય વળતર અમને મળે. ને મારે પણ આ કેળામાં ઘણું નુકસાન થયું છે, મેં ફોટા પણ મોકલ્યા છે એમને. જો પાછું હજુ એક વારનું પણ સર્વે થયું નથી અને બીજી વાર બીજી જગ્યાએ બધે સર્વે થઈ ગયું છે, અમારા ગામમાં હજુ પહેલી વારનું પણ સર્વે થયું નથી, તો સરકારને એવું નિવેદન છે અમારા તરફથી કે પાછું સર્વે કરવા કોઈ માણસને મોકલે ને અમને યોગ્ય વળતર મળે. જી ચોક્કસ. અન્ય ખેડૂત જી, આપ કેટલા સંતુષ્ટ છો સરકાર દ્વારા જે પેકેજની જાહેર કરવામાં આવી છે? સરકારની આગાહી એટલું જણાવવા માંગે છે, જે કેરીનો પાક છે એ બહુ નુકસાન થયો છે, તો એના આધારે તમે પૂરેપૂરું સર્વે કરે, પૂરેપૂરું ખેડૂતને લાભ મળે એ ચોક્કસ અમારી પેલું છે એમ. આપ જણાવશો આપ કેટલા સંતુષ્ટ છો? સરકાર દ્વારા જે કલમવાડીમાં હેક્ટર દીઠ 30,000ની નુકસાનીની જાહેર કરેલી છે, એકચ્યુઅલમાં એનાથી વધારે નુકસાન થયેલું છે, તો યોગ્ય સર્વે કરી એમાં ફેરફાર કરીને ખેડૂતને મદદ કરવા વિનંતી. ચોક્કસથી. તો આજે હતા એ નવસારી જિલ્લાના ખેડૂતો હતા અને તેમની એક જ માંગ છે કે સરકાર દ્વારા જે જાહેરાત કરવામાં આવી છે વર્તનની એ યોગ્ય નથી, ત્યારે ફરીવાર સર્વે થાય અને યોગ્ય સહાય પેકેજ જાહેર કરવામાં આવે તેવી જ તેમની માંગ છે. સ્નેહલ પટેલ, જી મીડિયા, નવસારી. અને આ સાથે તેના સમાચારમાં બસ આટલું, થોડી વારમાં જુઓ ખબર ટોપ છે. નમસ્કાર. એસોસિએટ સ્પોન્સર એગ્રીકિંગ ટ્રેક્ટર કે ઇન્કલાબી ટેક્નોલોજી વાલે 24 સ્પીડ ગિયર બોક્સ સે કરે ડીઝલ ઓર સમય કી ભરપૂર બચત. ઇસે કહેતે હૈ રંજીત સ્માર્ટ, પહેલે સ્માર્ટ બનો. વસંત મસાલા, શુદ્ધતા એવી મમતા જેવી. પારુલ યુનિવર્સિટી, વડોદરા, ગુજરાત. ગજાનન મસાલા, હર મિર્ચ કા માસ્ટર. પેટમાં અનેક સમસ્યા, એક રામબાણ અમૃત બિંદુ.